હેલો ખેડૂત મિત્રો સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે મગફળી રાયડા સહિતના તેલેબીયા પાકોના ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે ખૂબ જ સારા સમાચાર છે પૂરી માહિતી મેળવીએ તેની પહેલા જે ખેડૂત મિત્રો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો અને જો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો જેથી ખેડૂત લક્ષતી માહિતી તમને મળતી રહે ખેડૂત મિત્રો તમને પહેલાં એ ખબર જ હશે કે આપણે સૌથી વધુ આયાત ક્રૂડ ઓઇલનું કરીએ છીએ જેમાંથી આપણે પેટ્રોલ અને ડીઝલ મળે છે અને બીજા નંબરે આપણે આયાત ગોલ્ડ એટલે કે સોનું આયાત કરીએ છીએ અને મહત્વની વાત એ છે કે ત્રીજા નંબરે શું આવે છે મિત્રો ખાદ્ય તેલ આપણે ત્રીજા નંબરે ખાદ્ય તેલની આયાત કરીએ છીએ મિત્રો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે છતાં પણ આપણી વસ્તી એટલી બધી વધારે છે તેના કારણે ખાદ્ય તેલ આયાત કરવું પડે છે તમને એ જાણીને નવાઈ લાગશે કે આપણે જે ખાદ્ય તેલ વિદેશમાંથી આયાત કરીએ છીએ તેમાં છપ્પન ટકા હિસ્સો તો પામ ઓઇલનો છે તમે જાણતા જ હશો કે પામ ઓઇલ પ્રમાણમાં સસ્તું હોય છે આથી ભારતમાં પણ તેનો વપરાશ ખૂબ જ થાય છે અને મિત્રો આપણે વાત કરી કે છપ્પન ટકા આપણે પામ ઓઇલ આયાત કરીએ છીએ અને તેમાં પણ ફક્ત પિસ્તાલીસ ટકા આયાત તો આપણે ખાલી ઇન્ડોનેશિયા દેશ પાસેથી કરીએ છીએ અને આ જ ઇન્ડોનેશિયા દેશ છે જે પામ ઓઇલના નિકાસ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે મિત્રો ખાસ સમાચાર એ છે કે ઇન્ડોનેશિયા દેશે સંપૂર્ણ રીતે આયા નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે એટલે કે હવે એ પામ ઓઇલનો નિકાસ નહીં કરે એટલે હવે આપણે ઇન્ડોનેશિયામાંથી પામ ઓઇલ નહીં મળે એટલે કે આપણે ખરીદી નહીં કરી શકીએ આની અસર સમગ્ર વિશ્વના ખાદ્યતેલ બજારમાં તો થશે તેની સાથોસાથ ભારતમાં પણ થશે તેની સૌથી વધારે અસર તો તેલેબીય પાક જેવા કે મગફળી રાયડો તળ અને કપાસીમાં ભાવ ઉપર જશે એવું તજજ્ઞોનું માનવું છે તમને વધારામાં જણાવીએ તો વિશ્વના મુખ્ય ત્રણ ખાદ્યતેલ વપરાશ વધારે છે પહેલા નંબરે આવે છે પામ ઓઇલ બીજા નંબરે આવે છે સૂર્યમુખીનું તેલ અને ત્રીજા નંબરે આવે છે સોયાબીનનું તેલ તમને વધારામાં જણાવીએ તો જે સૂર્યમુખીના તેલની જે સપ્લાય છે તે ખોરવાઈ ગઈ છે કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેનું મુખ્ય કારણ ગણાય છે તેથી સૂર્યમુખીના તેલના ભાવમાં વધારો થયો છે હવે પામ ઓઇલમાં પણ આ જ સ્થિતિ સર્જાય તો નવાય નહીં કારણ કે ઇન્ડોનેશિયામાં સ્થાનિક લોકોની પામ ઓઇલની ડિમાન્ડ વધી છે તેથી તે લોકોએ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તેની સીધી અસર ભારતીય બજારમાં થશે તેથી જે મગફળી અને તેલેબિયાની ખેતી કરે છે તે ખેડૂત મિત્રોને ફાયદો થશે તેના કારણે તેલેબિયા પાકોમાં તેજી જોવા મળે એવું તજજ્ઞોનું કહેવું છે અને મિત્રો બજારની વાત કરીએ તો મગફળીનો સરેરાશ ભાવ બારસોથી ઉપર જોવા મળી રહ્યો છે અને રાયડાનો સરેરાશ ભાવ તેરસોની સપાટીથી ઉપર ભાવ જોવા મળી રહ્યો છે વૈશ્વિક જે સમસ્યાના કારણે આગામી દિવસોમાં પણ ભાવ વધી શકે છે તેમ તજજ્ઞોનું કહેવું છે તો આવી જ માહિતી અમારી ચેનલમાં મળતી રહેશે હવે તમારા પાસેથી રજા લઉં જઈ જવાનું